नमस्कार, હું શોઝેલ સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. અનામતની માંગ કરી રહેલા પાટીદારો તેમજ ગુર્જરો માટે સારા સમાચાર છે. સરકારી ઓબીસી અંતર્ગત કોટામાં કોટાની શક્યતાઓ તપાસવા માટે કમિટીની રચના કરી છે. રાષ્ટ્રપતિ કોવિંદે જસ્ટિસ જી રોહિણીની અધ્યક્ષતામાં આ કમિટીની નિમણૂક કરી છે. ડોક્ટર જે કે બજાજ તેના સભ્ય હશે. આ કમિટી બંધારણના આર્ટિકલ 340 અંતર્ગત ઓબીસીમાં મળતા અનામતના લાભોમાં અન્ય જાતિઓનો સમાવેશ થઈ શકે કે કેમ તેની સમીક્ષા કરીને સરકારને તેનો અહેવાલ સોંપશે. થોડા સમય પૂર્વે જ મોદી કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં પાટીદારો, રાજસ્થાનમાં ગુર્જર અને હરિયાણાના જાટ તેમજ મહારાષ્ટ્રમાં મરાઠા સેના દ્વારા અનામતની માંગને જોતા સરકાર કોટામાં કોટા આપવા અંગેની વિચારણા કરી રહી છે. જો આ કમિટીની ભલામણો હકારાત્મક રહી તો ઓબીસી કોટા અંતર્ગત વધુ જાતિઓ લાભાર્થી બની શકે. તો આ જ મામલે સંવાદદાતા અને સાથે જ બ્યુરો ચીફ દેવસી બારડ જોડાઈ ચુક્યા છે. દેવસી, આ સમગ્ર મામલો શું છે અને કમિટીની રચના કરાઈ છે ત્યારે અપડેટ શું છે? જી જીલ, આજે ભારતની અંદર પાંચ રાજ્યની અંદર જયારે અનામતની માંગ વળતર બની રહી હોય એ સમયે આજે કોવિંદે આ કમિટીને મંજૂરી આપી દીધી છે. એટલા માટે કે આ કમિટી જે છે એ બંધારણીય સત્તા હવે મળી જશે અને બંધારણીય સત્તા બાદ હવે અનામતની અંદર જે પ્રકારના સુધારા કરવાના હશે ઓબીસી ની અંદર, તો એ પ્રકારની કેન્દ્ર સરકારને એક પ્રકારની છૂટ મળી જશે. સામાન્ય રીતે અત્યાર સુધી જે નેશનલ બેકવર્ડ કમિશન હતું એ માત્ર કમિશન હતું, એને બંધારણીય સત્તા નહોતી મળી. પણ થોડા સમય પહેલા જ નરેન્દ્ર મોદી સરકારે નેશનલ કમિશન બનાવ્યું હતું સોશિયો ઇકોનોમી બેકવર્ડ ક્લાસ છે એ માટેનું, અને એને કેબિનેટની મંજૂરી મળી હતી. પરંતુ કેબિનેટની મંજૂરી બાદ જે બીજી પ્રક્રિયા છે કે એને બંધારણીય જોગવાઈ આપવાની હોય તો એ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી બની જાય છે. તો આજે રાષ્ટ્રપતિએ એ કમિટીને બંધારણીય રીતે કમિટી જાહેર કરી છે, એટલે કે મંજૂરી આપી દીધી છે અને જી રોહિણી છે એના અધ્યક્ષ રહેશે. હવે આ કમિટી છે એ જે ઓબીસી કાસ્ટ છે એ ઓબીસી કાસ્ટ ની અંદર કઈ કાસ્ટને સૌથી વધારે ફાયદો મળ્યો છે અને કઈ કાસ્ટ પાછળ રહી ગઈ છે એનું સંશોધન કરશે. એટલે કે કોઈ મોટો સમાજ છે એ સમાજની ક્ષમતા કેટલી છે, એટલે એની સંખ્યા કેટલી છે અને એને અનામત કેવી રીતે આપી શકાય, એ પ્રકારનું પેટા જે વિભાજન છે એ પેટા વિભાજનનું કામ મહત્વનું અને સૌથી મોટું અને મહત્વનું કામ છે એ આ કમિટીએ કરવાનું છે. આ કમિટી લગભગ થોડા સમયની અંદર ભારતના જુદા જુદા રાજ્યનો પોતાનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કમિટીની જે ભલામણો છે એ ભલામણો કેન્દ્ર સરકારે સ્વીકારવી કે નહીં, અથવા એના ઉપરથી જે પ્રકારનું અત્યારનું ઓબીસી સ્ટ્રક્ચર છે એ ઓબીસી સ્ટ્રક્ચરની અંદર 27% અનામતમાંથી પેટા અનામત ઉભી કરવી કે નહીં, એ પ્રકારની આખી પોતાની જે વાત છે એ મૂકશે અને સરકાર એની ઉપર ભલામણો ઉપર આગળની કાર્યવાહી કરશે. તો આમ જે આ પ્રકારનું બંધારણીય સત્તા કહી શકાય એ સૌથી મહત્વની વસ્તુ છે એ કમિટીને મળી ગઈ છે અને એના ઉપરથી ભવિષ્યની અંદર જે ઓબીસી કોટા છે એની અંદર ક્યાંક ને ક્યાંક સુધારો વધારો થઈ શકે અથવા તો અમુક કાસ્ટ છે એ રિમૂવ થાય અને અમુક કાસ્ટની અંદર અમુક કાસ્ટ છે એન્ટર થાય એવા પ્રકારની પણ સંભાવના છે. બીજી વસ્તુ એ છે કે જે ભારતના જે પાંચ રાજ્યો છે એ પાંચ રાજ્યોમાં અત્યારે અનામતની જે માંગો બળતર બની છે એમાંની કોઈ કાસ્ટને જયારે ઉમેરવાની થાય તો એની પણ એક ક્ષમતા છે, એ ક્ષમતા નક્કી થઈ શકે. આ મહત્વની વાત કહી શકાય એ કમિટીનું ગઠન છે. જી બિલકુલ દેવસિંહ, આભાર તમામ જાણકારી બદલ.